અમરેલી બચાવ સમિતિ દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયેલા હતા. તેમના દ્વારા લોકોને આ બાબતે જાગૃતતા પૂર્વક સહી કરવા માટે અનુરોધ કરવામાં આવેલો હતો. અમરેલી શહેરમાં આડેધડ થયેલા ભૂગર્ભ ગટરના ખોદકામથી ત્રાહિમામ પોકારી ચૂકેલી જનતા માટે અમરેલી બચાવ સમિતિ દ્વારા અમરેલીમાં આજે નાગરિકોની સહી ઝુંબેશ અભિયાન પ્રારંભિત કરવામાં આવેલું હતું, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ મેદાનમાં આવી ગયેલા હતા. નેતા વિપક્ષ ધાનાણીએ સહી ઝુંબેશમાં જોડાઈ રાજકમલ ચોકમાં બેઠા હતા. રાજ્યમાં ભાજપની સરકાર અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા અમરેલી બચાવ અભિયાનને નેતા વિપક્ષ ધાનાણીએ સરાહના કરેલી હતી, પણ અમરેલી જિલ્લાની બેઠક પરથી પાસ નેતા હાર્દિક પટેલની ઉમેદવારી અંગે મૌન સેવીને સિટી વોચ ન્યૂઝ ચેનલનો આભાર માનેલો હતો. હાર્દિક પટેલ વિશે એક પણ હરફ આ નેતા દ્વારા ઉચ્ચારવામાં આવેલો ન હતો. હાર્દિક પટેલના પ્રત્યુત્તર અંગે 5 વાર આભાર નેતા વિપક્ષે માનીને અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ વિશે મૌન સેવી લીધેલું હતું. જાહેર જીવનમાં કોઈ પણ કાર્ય કરતા હોય, લોકોની સમસ્યાને સાંભળવી, સમજવી અને એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કટિબદ્ધ બનવું એમની ફરજ હોય છે. કમનસીબે વિતેલા થોડા વર્ષોની અંદર અમરેલીમાં ભૂગર્ભ ગટર, ગેસ જોડાણ, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી કેબલ નાખવાની વિવિધ કામગીરીઓના કારણે સમગ્ર શહેરના હયાત રસ્તાઓ તોડવામાં આવ્યા છે અને એ તૂટેલા રસ્તાઓના કારણે આજ સમગ્ર ગામને જાણે બાનમાં લીધું હોય એવી વ્યવસ્થા ક્યાંય ને ક્યાંય ગામની અંદર ઊભી થઈ છે. અને આ સમસ્યાના સમાધાન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાનાબાર સાહેબે પહેલ કરી અને ગામની સમસ્યા એ રાજકારણથી ઉપર ઉઠી અને સૌની સમસ્યા છે ત્યારે સત્તામાં બેઠેલા લોકો આગેવાની લઈ, વિપક્ષમાં બેઠેલા લોકો એને સમર્થન આપે અને ગામની સમસ્યાનો હલ શોધવા માટેનો આ અમરેલી બચાવો નાગરિક અભિયાન સમિતિનો સંકલ્પ એમને હું આવકારું છું. ડૉક્ટર કાનાબાર સાહેબને હૃદયથી અભિનંદન પાઠવું છું અને સમગ્ર શહેરના નાગરિકોને રાજકારણથી ઉપર ઉઠી છેલ્લા વર્ષોથી પીડતા આપણા અમરેલી શહેરના રસ્તાઓની હાલત સુધારવા માટે થયેલા કામોમાં ક્યાંય ગુણવત્તા સાથે દ્રોહ થયો હોય તો આવા કામો અંગે યોગ્ય એજન્સીની નિમણૂક કરી અને એની તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે. આવનારા દિવસોમાં થનારા તમામ વિકાસના કામો ને યોગ્ય તાંત્રિક માર્ગદર્શન મળે એ માટે સક્ષમ તાંત્રિક સ્ટાફની નિમણૂક કરવામાં આવે અને જે કાંઈ વિકાસના કામો મંજૂર થાય છે એ પ્રજાના પરસેવાની કમાણીની તિજોરીમાંથી ખર્ચ થતો હોય ત્યારે આવા મંજૂર થયેલા વિકાસના કામો એનું નિયત સ્થળ, રકમ, કામની સમયમર્યાદા, ગુણવત્તાના માપદંડો સહિત કામ કરનારા કોન્ટ્રાક્ટરોની સંપૂર્ણ વિગતોની જાહેર પ્રસિદ્ધિ કરાવવામાં આવે આ માગણીઓને સંપૂર્ણ સમર્થન આપું છું. અને ક્યાંક વર્ષોથી અમરેલીની જનતાને બાનમાં લેનારા તૂટેલા રસ્તાઓ એ સમસ્યાનો ત્વરિત હલ થાય એના માટે રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું. અમરેલી જિલ્લામાંથી હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડે, થેન્ક યુ. શું કહેવા માંગશો? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.